માળિયા હાટીમાં પરમ પૂજ્ય જલારામ બાપાની 222મી જન્મ જયંતી ઉજવવા માટે માળિયા હાટીના રઘુવંશી સમાજ દ્વારા વહેલી સવારથી લોહાણા મહાજન વાડી ખાતે પૂજ્ય જલારામ બાપાની કુટીરની સ્થાપનાનું પૂજન અને આરતી ત્યારબાદ સરસ્વતી સન્માન સમારંભમાં રઘુવંશી સમાજના તમામ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને મોમેન્ટ અને પ્રમાણપત્રો આપવામાં આવ્યા. ત્યારબાદ બપોરે જલારામ મંદિર ખાતે અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા હતા. ત્યારબાદ જલારામ બાબાની મહાઆરતી કરવામાં આવી. ત્યારબાદ બપોરના સમૂહ મહાપ્રસાદ પણ રાખ્યો. બપોરે ધૂન અને સાંજે બાપાની પ્રિય કઢી ખીચડી શાકની સમૂહ પ્રસાદી માળિયા હાટીના રઘુવંશી સમાજે આયોજન કર્યું. આમ આખો દિવસ રઘુવંશી સમાજ દ્વારા પૂજ્ય જલારામ બાપાની જન્મ જયંતીની ઉત્સવભેર ઉજવણી કરવામાં આવી હતી. જલારામ જયંતિ નિમિત્તે સમૂહ મહાપ્રસાદ રાખવામાં આવેલો હતો. બપોરે મહાઆરતી કરવામાં આવેલી હતી અને અમારા ગામમાં થોડી શોક કોઈ વાતાવરણ હોય બીજા બધા પ્રોગ્રામો અમે બંધ રાખવામાં આવેલા હતા અને સમૂહ ભજન ઉત્સાહપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. બે ટાઈમ રાખ્યું છે, સવારે મહાપ્રસાદ અને સાંજે જલારામ બાપાની ખીચડી છાલવાળું શાક અને રોટલા. આ રીતે અમારો આ વખતનો પ્રોગ્રામ રહેલો છે. હું શ્રી પ્રવીણભાઈ ખોડા, લોહાણા મહાજન પ્રમુખ. આજરોજ અમારે ત્યાં જલારામ જયંતિ નિમિત્તે સમૂહ મહાપ્રસાદ રાખવામાં આવેલો હતો. બપોરે મહાઆરતી કરવામાં આવેલી હતી અને અમારા ગામમાં થોડી શોક કોઈ વાતાવરણ હોય બીજા બધા પ્રોગ્રામો અમે બંધ રાખવામાં આવેલા હતા અને સમૂહ ભજન ઉત્સાહપૂર્વક સંપન્ન કરવામાં આવેલ છે. બે ટાઈમ રાખ્યું છે, સવારે મહાપ્રસાદ અને સાંજે જલારામ બાપાની ખીચડી છાલવાળું શાક અને રોટલા. આ રીતે અમારો આ વખતનો પ્રોગ્રામ રહેલો છે. અમારી એની ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા.